સુરત શહેરમાં ડેટા એન્ટ્રીના નામે ફ્રોડ કરી લોકોને કોર્ટ કેસ અને પોલીસ કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા કોલ સેન્ટર પર રેડ કરી કિંમત રૂપિયા બે ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડતી સુરત સે પીસીબી તથા એસઓજી પોલીસ પીસીબી અને એસઓજીના અધિકારીઓ માણસોની અલગ અલગ ટીમો બનાવી વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ખાનગી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં એક ટોળકી દ્વારા ઉધના ખાડી બ્રિજની બાજુમાં મારુતિ ધ્રુવ મોટર્સની સામે નાથુભાઈ ટાવર્સ ઓફિસ નંબર છસો બે ઓફિસમાં ઇન્ફોસેસ સોલ્યુશન નામની બોગસ કંપની નામે વર્ક ફ્રોમ હોમ કરવા ઈચ્છુક લોકોનો સંપર્ક કરી તેમની ઊંચી સેલરી આપવાની લાલચ આપી ડેટા એન્ટ્રીનું કામ કરવાનું કહી તેમની સાથે ફ્રોડ કરી કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતી હોવાની હકીકત મળતા જે હકીકતને આધારે પીસીબીને ટીમે કોલ સેન્ટર ઉપર રેડ કરતા ઓફિસમાંથી માંથી આરોપી એક કમલેશ અશોકભાઈ ચૌહાણ રહેવાસી નવાગામ ડિંડોલી પ્રશાંત ગાનેશ્વર પાટીલ નીલગીરી સર્કલ પાસે લીંબાય ત્રણ વિશાલ સંજયભાઈ મહિરોડ નવાગામ ડિંડોલી સુરત ચાર અરબાઝ અશરફ ખાન રહેવાસી હરિનગર ઉધના સુરત પાંચ સાગર સંતોષ મોરે રહેવાસી નવાગામ ડિંડોલી વાળાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ઓગણચાલીસ મોબાઈલ ફોન નંગ બાવીસ

તેના બદલામાં સારું વળતર આપવાની જાહેરાત ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી મૂકી ગ્રાહકોના મોબાઈલ નંબર ઈમેલ આઈડી માહિતી મેળવી ગ્રાહકો સાથે સંપર્ક કરી કંપનીના નિયમ મુજબ સમય મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ કરવા અંગે વાતચીત કરતી જો ગ્રાહક ડેટા એન્ટ્રીના કામને સહમત થાય તો તેમની તમામ માહિતી મેળવી ઇન્ફોસિસ સોલ્યુશન નામની કંપનીની વેબ પોર્ટલ લિંક મોકલી તેમના ગ્રાહકોનું રજીસ્ટર કરાવતા ડેટા એન્ટ્રીના કામમાં નેવું ટકા ચોકસાઈ આવે તો જ પૈસા આપવાના અને ચોકસાઈ ન આવે ખરાબ થાય તો તેવું જણાવ્યું જેમાં તેમની કંપનીના સોફ્ટવેર અગાઉથી સેટિંગને આધારે ગ્રાહકો ને સો ટકા સાચું કામ કરે તો પણ તેનું કામ એસી થી પંચ્યાસી ટકા સુધી સાચું હોવાનું જણાવી ગ્રાહકોને છેતરતા હતા તે બાદ માં તે ગ્રાહકોને પોતે કંપનીના વકીલના ખોટા નામે કોલ વોટ્સઅપ ચેટ કરી કંપની સાથે કરેલ કોન્ટ્રાક્ટ ભંગ બાબતે કોર્ટ તથા પોલીસ કેસ કરવાની ધમકી આપી ડરાવી બળજબડીથી ગ્રાહકો પાસેથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવવા હોવાની હકીકત છે કોલ સેન્ટરનો મુખ્ય સંચાલક સઈદ ઉર્ફે સાઈદ લિંબાયત દ્વારાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી